सर्वत्र वधी रहेला प्लास्टिकना उपयोगथी पर्यावरणमां थई रहेली માઠી અસરોને રોકવા માટે હાલમાં 9 મહિલાઓ ભેગી થઈને તેના નિવારણ માટે વિચાર કરવામાં આવ્યો અને શક્તિ ગ્રુપના બેનર નીચે કામ કરીને ધોળકાની બધી સોસાયટીઓમાં ફરીને જૂના કપડાં ઉઘરાવવામાં આવ્યા અને એવી બહેનો કે જેઓ વિધવા છે કે સાસરીમાંથી તરછોડવામાં આવી છે અને જેને રોજગારની જરૂર છે તેવી બહેનોનો સંપર્ક કરી 3 રૂપિયામાં થેલી સીવડાવવામાં આવી અને શક્તિ ગ્રુપની મહિલાઓ દ્વારા દરેક ધોળકાની દરેક સોસાયટીમાં ફરી અને જાહેર રસ્તા ઉપર રેલી કાઢીને પ્લાસ્ટિકના ઉપયોગથી જમીન બંજર થઈ રહી છે. ભવિષ્યમાં અનાજ પકવવા માટે યોગ્ય ફળદ્રુપ જમીન નહીં રહે. પ્લાસ્ટિકને સળગાવવાથી તેમાંથી ઝેરી વાયુ ઉત્પન્ન થાય છે અને તે પર્યાવરણને રિપીટ અને તે વાતાવરણમાં ભળે છે, જેનાથી પૃથ્વી પરના દરેક જીવ ઉપર માઠી અસરો જોવા મળે છે. વળી રસ્તા પરના પ્લાસ્ટિકને પશુઓ દ્વારા ખાવાથી તેમના મોત થાય છે. જેવી બાબતો સમજાવીને ફક્ત 3 રૂપિયામાં કાપડની થેલીઓ વેચીને તેમાંથી મળતા પૈસાને સિલાઈ કરનાર મહિલાઓને આપવામાં આવી. આજ રોજ લગભગ 1000 થેલીઓનું જાહેર રસ્તા ઉપર વેચાણ કરવામાં આવ્યું અને પર્યાવરણ અને પૃથ્વી બચાવો અભિયાનને સફળ કરવામાં આવ્યું હતું. જો આજનો દરેક નાગરિક પોતાની નૈતિક જવાબદારી સમજીને પ્લાસ્ટિકનો ઉપયોગ દૂર કરીને કાપડ કે કાગળની થેલીઓનો ઉપયોગ વધારશે તો આવનારી પેઢી માટે સારી જમીન અને સારું વાતાવરણ પૂરું પાડવામાં મદદરૂપ થશે. જીડીસી ન્યૂઝ સાથે મુકેશ ધલવાણિયા, ધોળકા.